સરકારી જય જય મોર દાદા, જય જય મોર દાદા, જય જય મોર.
vai, ei, só não vai, ei, só não vai. રાણો આ ચિંધો રાજ મે ભેણો, રાણો આ ચિંધો રે, રાણો આ ચિંધો રાજ મે ભેણો, રાણો આ ચિંધો રે, પઈ ફૂલે જી ફર રે રાણા, રોને અજોડી રાત, પઈ ફૂલે જી ફર રે મેં
ગાય છે કે રાણો આ ચિંદો માત કી ચિલો વર્ષવતી તણો અને ચારણ ચૂકી જાય પણ જનની ના હોત જગ મે હાય મારી મડડે ડડે સોનલમાં પણ આ તો જોને વ્રત લીધું વરુડી તણો ઓન માણી દેવાના ધન ધન દાન એ માણી લેવાના એવા નહીં અરે રે ધન ધન સોનલમાં હે ચારણી સુખ કારણી બ્રહ્મચારણી આયે શરણ સચિદાનંદે સાર દે મંગલમય જગ તારણી અધહારણી કુરુ પ્રણત કી પ્રતિપાલ તું હમે ક્યું પતિત હો ગયે જબ હો પતિત પાવની માતે તું હમે ક્યું બડે સંયમ બા
शरण सच्चिदानंदे शारदे मंगल ભેડિયામાં ઉજડું યમ
भले रे वो ड्योरे रूडो बेड़ियो मा तेरी चकली बानी बाले चढ़ती तीरे मा दरिया मा गोड़ला वागती तीरे खोडल मारे खमकारी ते मा खोडल तू छो खमकारी मा अर्जी सुनी ने आई अवती तीरे मा सादरे सुनी ने चितावती तीरे खोडल मारे खमकारी ते मा खोडल तू रे खमकारी ए नवला खाए लो बड़ियाड़ी उभेड़ी मड़ी मठड़े रस गम ओठी काली कामड़ी समरे आपे साधु मोर देव जेवो सेहा આંગણે એવો રૂડો મોડાડાના મંદિરની પ્રતિષ્ઠા ઘોડાની પ્રતિષ્ઠા અને એમાં તમે જુઓ તો ખરા મહેમાન આવ્યા છે રૂપાલા સાહેબ પધાર્યા છે સાહેબ સાહેબ કોઈ વાત માને નહીં અરે શું વવારમાં રૂપાલા સાહેબ એ હા હા અમે હનુમાન દાદા તો છીએ નહીં જે છાતી ચેરી મેં મોઢાથી કહી કોઈ માને નહીં સાહેબ અરે મેં કીધું અમે ગયા હતા મોરબી સાહેબને મળ્યા મોરારી બાપુની કથા હતી પુષ્પદાન બાપુ ચાલુ કથામાં મેં રૂપાલા સાહેબને કીધું સાહેબ અમે વવારથી ચાર પાંચ ચારણો આવ્યા છીએ અને તમને મળવું છે ને તમને આમ તો સાહેબ કથા મૂકીને હાલો હાલો કે હાલો કાંઈ વાંધો નહીં આ ચારણોથી નાતો છે આ લોકોની ખબર ન હોય આ બધાની ખબર ન હોય કે રૂપાલા સાહેબનો અને વવારનો બદ્રી નાતો છે સાહેબ રૂપાલા સાહેબ છે એ દીહ ગણા માદણ ધણી રડિયો પેખણ રૂપ માધવ હવે પ્રકાશમો શિવ તળો સ્વરૂપ એવા ચારણ મહાત્મા ઈશ્વરદાસને માને વવાર છે એ ઈશ્વરદાસને તો માને પણ મોરદાદાને માને હવે મોરદાદા અને ઈશ્વરદાસ બે ભાઈ હવે આ એકબીજામાં આવે કે ના આવે રૂપાલા સાહેબ એકવાર નહીં હજી ઘણી વાર આવશે મારે વધારે નથી કેવું મારે એક સાહેબ પ્રવચન સાહેબને અમે રથમાં બેઠા તો સાહેબે કીધું બાબુભાઈને કે કવિયાલને રથમાં લઈ લ્યો ને એટલે મને લઈ લો તે લીધું ત્યારે મેં એક દુહો વવારની તાસીર વિશે એક દુહો અને રૂપાલા સાહેબને ગમી ગયો એટલે તમને સંભળાવી દઉં કે બોલ્યા પછી બદલે નહીં સાહેબ વવારને કોઈ ચહેરાથી ઓળખતો હશે
કોઈ નામથી ઓળખતો હશે, પણ હું નામથી ઓળખું વવારને, ચહેરાથી ઓળખું અને એના સ્વભાવથી પણ ઓળખું. કારણ કે અહીંયા હું 25 વર્ષ રહ્યો છું, મારો જન્મ ભૂમિ મારી શેખડિયા, પણ કર્મભૂમિ મારી વવાર છે. અને ભગવાનની એવી દયા છે માતાજીની, હમણાં સાહેબને એમ થયો હશે કે હું ભલે વવાર, આ છોકરીઓ જ્યારે રમતી થયું ત્યારે સાહેબને એમ થયો હશે કે હું ભલે આવ્યો વવાર, સાહેબ કેવો રમતી થયું, આ ચારણ્યું આટલો ચારણ્યું દીકરીઓ ભેગ્યું રમે એ સાહેબ કદાચ પહેલી વાર પણ હોઈ શકે, સાહેબની આંખે જોયું હોય. અને એમાં મારી કોક ભત્રીજી હતી સાહેબ, મારી કોક ભાણેજ હતી, મારી કોઈ દીકરી હતી, મારે બધાથી સંબંધ એવા મજા આવી જાય એવી વાતો મારે વધારે નથી કહેવું. મારે બોલવું છે બાબુભાઈ વિશે બોલવું છે, પણ સાહેબ બે એક દોહા છે, સોરી દોહા છે, શેરી શેરીની ગલી ગલી હસતા ઠોર તમામ, એક જ રૂપાલા આવતા ને રૂપાલા ઠામો ઠામ. એક રૂપાલા સાહેબ આવ્યા એટલે એવો ઠેકાણો નથી જ્યાં રૂપ નો ઉભર્યો હોય. હે શેરી શેરીની ગલી ગલી હસતા ઠોર તમામ, એક જ રૂપાલા આવતા અને રૂપાલા ઠોર તમામ. એટલું નહીં, અને બીજો એક તમને દોહો કહું હું, ઉત્તમ પુરુષ કવિ હાલ કે. ઉત્તમ પુરુષ કોને કહેવાય? ઉત્તમ પુરુષ એટલે પુરુષોત્તમ. ઉત્તમ પુરુષ કવિ હાલ કે, સાહેબ કરે અને કરાવે લેર, પોતે સુખી થાય ઉત્તમ પુરુષ એને કહેવાય, અને બીજાને સુખ આપે એ હું નહીં આવું, મારાથી નહીં અવાય એ રૂપાલા સાહેબના કામ નથી. એનાથી એમ ન થાય, હું આવીશ પણ તારીખ હું આપું. ઈ ઉત્તમ પુરુષ કવિ હાલ કે, કરે ને કરાવે લેર, રૂપાલા પર કાયમ રહો મોર અને ઈશ્વરની મેર. મોહા ચારણ છું, કવિ છું એટલે આશીર્વાદ પણ આપું ને. સાહેબ અમારે હંમેશા કહે છે કે હું તો દાદાનો ખેડું છું, પુરુષોત્તમ સાહેબના શબ્દો છે આ, ખેડું હું દાદાનો ખેડું છું. આવી વાતો કરે અને આનંદ કરાવે અને કરે. મારે એક દોહો કહેવું છે પણ વધારે સમય નહીં લઉં, ખબર છે મને આજનો શું સમયનો આ શું કિંમત છે અને કેટલી કિંમત ચૂકવવી પડી છે. એક જ સાહેબ બિફોર જોય, કા ભાઈ ધનરાજ બિફોર જોય, આ આ કઈ બનાવટી વાત નથી, હકીકતની વાત છે. સાહેબ બિફોર જોય બરાબર જમાવટ કરી, જ્યારે કોઈ બાપ બાપનો, બાપ દીકરાનો નહીં, દીકરો બાપનો નહીં, ભાઈ ભાઈનો નહીં, મિત્ર મિત્રનો નહીં, એવા વખતે આ બાબુભાઈ એટલે કે સરપંચ, બાબુભાઈ સરપંચ પોતાના દીકરા પોતાના છોરુને લઈ અને સુરક્ષિત ઠેકાણે જતા હતા. એમાં અચાનક રાડ પડી, એમાં હાકડો થયો, એ બાબુ, બાબુભાઈ જોયો તો બીજો હાકડો, એ બાબુ, આમ હાકોટા થયા. ત્યાં તો આ ધનરાજભાઈ આમ આવી જાય, ધનરાજ આ ધનરાજભાઈ પોતાના છોરુને લઈ અને જતા તો પડે, એની કાયા આવીને એટલે એ છોકરો પડી જાય, છોકરા સહિત એવી હાલત હતી. એટલે આ બાબુભાઈ સરપંચ છે સાહેબ, પોતાના છોકરાને મૂકી અને ધનરાજભાઈના છોકરાને લઈ લીધા, પોતાના છોકરાને સાહેબ સુરક્ષિત ઠેકાણે પહોંચાડ્યા વગર ધનરાજભાઈના છોકરાને પેલા સુરક્ષિત ઠેકાણે પહોંચાડ્યા. આને માણસ કહેવાય છે બીજાનું કામ કરે. અને એના માટે રૂપાલા સાહેબ દોહો લખવું પડ્યું, એના માટે એક દોહો મારે લખવું પડ્યું. પણ કહી દઉં, જરાક વાત કરી લે સાહેબ, કઈ વાંધો નહીં. વાહ વાહ વવાર, વાહ મોરડાડા. આયા આયા અમે એવો વિચારી છીએ સાહેબ, આયા કોઈની સત્તા નથી, આયા સત્તા હોય તો એક જ મોરડાડાની છે. કોઈનું કાંઈ ચાલે નહીં, ભલે એમ હું કરું, હું એમ કરું, એમ કરે, પણ આ જે કરાવે છે એ મોરડાડો કરાવે છે. અરે રૂપાલા સાહેબને પણ અહીંયા જો તેડી આવ્યા હોય ને તો મોરડાડા તેડી આવ્યા છે, કવિયાલ ને નારાયણભાઈ ને તો ઠીક બધા બાબુભાઈ, બાકી મોરડાડા લઈ આવ્યા છે. એટલે મારે એક દોહો કહી અને સાહેબ મારી વાણીને વિરામ આપવું છે. પોતાના છોરું પરહરી, પોતાના છોરું પરહરી અને બચાવે બીજાના બાળ. એ વાહ સરપંચ વવારના, તારી મોર કરે રખવાડ. બોલિયો મોરડાડા કી જય, જય માતાજી.